માછીયલથી માલાવડાને જોડતો 8 કિલોમીટરનો ભ્રષ્ટાચારનો આરોડ છે। રોડની બદતર હાલત જોતા જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગની કામગીરીમાં ભ્રષ્ટાચારના પોપડા બહાર આવ્યા હોય તેવું લાગે છે। જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની મિલીભગત અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના કારણે આ રોડ ચોપડે તો બની ગયો, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ છે। એટલું જ નહીં, આ રોડ પર પેચવર્કનું કામ પર અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર ભાગી જતા લોકોમાં ફેલાયો છે રોષ। मुख्यमंत्री ग्राम सड़क योजना अंतर्गत ₹2,62,45,000 रूपयानी ग्रांट मंजूर करी रोड बनावा माटेनी कामगीरी हाथ धरवामां आवी हती। 2021 माछियलथी मालावडाने जोड़तो 8 किलोमीटरनो रोड बनावा वर्क ऑर्डर आपवामां आव्यो हतो, परंतु ते रोड मात्र कागळ पर ज बनावामां आव्यो होय तेवा आक्षेपो स्थानिको द्वारा करवामां आव्या। 2-3 वर्ष पहला चालू करायेली रोडनी कामगीरी हजु सुधी एज परिस्थितिमां छे। रोड रस्तानुं काम अधूरुं मूकी देवाता रस्ताओ बिस्मार बनी गया। પાડાના વાંકે બકાલીને ડામ કહેવત સાર્થક થઈ રહી છે પાટણના સાતલપુરમાં। અહીં ખેડૂતોની સુખાકારી માટે તંત્રે નર્મદાની કેનાલ તો બનાવી, પણ તંત્રની બેદરકારી અને આળસના કારણે આજ કેનાલ આશીર્વાદરૂપની બદલે અભિશાપરૂપ બની છે। સાતલપુરથી રાધનપુર સુધી KBC કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું, મસમોટું ગાબડું પડતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા, સાથે જ કેનાલમાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરે છે। કેમ કે મુખ્ય કેનાલમાં જ્યાં જુઓ ત્યાં RCC કામ ધસી પડ્યું છે, કેનાલના સળિયા દેખાવા લાગ્યા છે, તો RCCનું કામ પણ ધસી પડતા લોકો પરેશાન થયા છે। જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેતરો સાફ થઈ જાય। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં જાણે તંત્રને કેનાલનું સમારકામ કરવામાં રસ ન હોય તેવું લાગે છે। સમારકામ કરવા માટે તંત્ર ઠાગાઠૈયા કરે છે। પાણી આપો, પાણી આપો, વિરોધ કરી રહેલા રહીશો છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ભાવનગરમાં નાની ખોડિયાર મંદિર નજીક આવેલી 3 સોસાયટીઓમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે। 4,000 રહીશો અનેકવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા છેવટે બાળકોથી લઈને વૃદ્ધો રસ્તા પર ઉતરીને પાણી આપોના નારા લગાવી રહ્યા છે। મહિલાઓ રસ્તા પર પાણીના ગળા ખખડાવીને સુતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહી છે। એટલું જ નહીં, સોસાયટીઓના રહીશો હાથમાં પાણી આપોના પોસ્ટર લઈને રસ્તા પર બેસીને વિરોધ દર્શાવી રહ્યા છે, તો હાલ પોલીસ રહીશોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે। પણ અનેક મહિનાઓથી પીવાના પાણી માટે પોકાર કરી રહેલા સ્થાનિકોની પીછેહટ કરે તેમ નથી। પીવાના પાણી માટે પણ પૈસા ખર્ચાતા સ્થાનિકો હવે આકરા પાણી આવી ગયા છે। રસ્તાઓ પર ચક્કાજામ કરીને રહીશો પોતાની માંગ પર અડગ છે। બધા રહીશો છે, છેલ્લા ઘણા વર્ષોથી આ સોસાયટીની અંદર અમે બધા લોકો રહીએ છીએ। હાલ છેલ્લા કેટલાય મહિનાથી સતત કલેક્ટરશ્રીને ભાવનગર રૂબરૂ 400-500 જણાની સંખ્યામાં, ભાઈઓ અને બહેનોની સંખ્યામાં અમે સરને રજૂઆત કરી કે સર અમને કોઈ પણ પરિસ્થિતિની અંદર પાણી આપો, દર 2 દિવસે ને 4 દિવસે 700 રૂપિયાનો પાણીનો ટાંકો અમે કોઈ પણ પરિસ્થિતિમાં નાખી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી। અમારે ઘણા સમયથી એટલે ઘણા મહિનાથી અમારે પાણી આવતું નથી। અમે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે, જો કલેક્ટર ઓફિસમાં કરી, અમે વર્તેજ બાડામાં કરી, પછી ભાવનગર કોઈ પણ જગ્યાએ અમારી ફરજ અમે ક્યાંય ચૂક્યા નથી। મંગળવાર અમંગળ બની ગયો। સુરેન્દ્રનગરના લખતરના જમર ગામ નજીક થયેલા ગોઝાર અકસ્માતમાં 2 મહિલા, 1 પુરુષ અને 1 કિશોરીનું મોત થયું। સદાદથી લખતર જઈ રહેલા પરિવારની કારને અકસ્માત નડ્યો। જમર ગામના પાટિયા નજીક કાર ટ્રક સાથે ટકરાતા કારનો બુકડો બોલી ગયો। કારમાં સવાર લોકોના મૃતદેહ એવી રીતે ફસાયા કે માંડ માંડ બહાર કઢાયા। આ તરફ દાહોદના ગરબાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત થયા। અલીરાજપુર હાઈવે પર ટ્રકની ટક્કરથી રિક્ષાના ફૂરચા ઉડી ગયા અને ચારે તરફ લાશો વેરાઈ ગઈ। જામનગરના ચેલા ગામે 2 કાર વચ્ચે અકસ્માત થતા દંપતીનું મોત થયું।